लाल किताब जेना सामान्य अने वैज्ञानिक उपायों तमारा माटे पथदर्शक अवश्य बनशे। लाल किताब बनशे आपनी समस्यानो अंत, जेमा आपना मार्गदर्शक रहेशे श्री हरिवदन भाई चौकसी। नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबनों स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, विक्रम संवत 2080 वर्ष कार्तक महीनो, तो आ कार्तक महीनो कुंभ राशि माटे शूँ लईने आव्यो छे एनी जानकारी आपने आजना वीडियो में मेळवीए। वर्षनी शुरुआत थई गई, कुंभ राशि माटे आ कार्तक महीनो खरेखर जोवा जोईए तो सारो छे, पण तमारुं पोतानुं ध्यान एमां चोंટેલું રહેશે તો તમે બેદરકારી રાખશો તો નુકસાન પણ થઈ શકે છે। નવા વર્ષમાં તમને વધુ કામ મળે, તમે વધુ પ્રગતિ કરી શકો છો, પણ તમારે જવાબદારીઓ નિભાવવી પડશે, કામકાજમાં ધ્યાન આપવું પડશે, થોડી મહેનત કરવી પડશે ને તમારા સફળ થવાના પ્રયત્નને વધારવા પડે। તારીખ 16/11/2023 થી 27/12/2023 સુધી કુંભ રાશિવાળાએ પોતાના કામકાજમાં એલર્ટ રહેવું જ પડશે, નહીં તો તકલીફો ઊભી થશે। વિઘ્ન સંતોષી માણસો તમારા માટે ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી કરવા માટે તૈયાર થઈને જ બેઠા છે, તો આ સમયમાં બહુ જ સંભાળીને આગળ વધવું જરૂરી દેખાય છે। આ સમયે છે ને ઘણા બધા દુશ્મન તમારા માટે કંઈક ખોટી પ્રક્રિયાઓ અજમાવે, ખોટી રીતે તમને પરેશાન કરે, જે વાંધો નથી એવા વાંધા ઊભા કરીને તમારો ધંધો અવરોધવાનો પ્રયાસ કરે। 18/11 બુધનો ઉદય થાય પછી તમને થોડી રાહત મળે, અને આ સમયમાં જે લોકો સત્તાકીય કામો સાથે જોડાયેલા છે એ લોકો માટે પણ એક સારું પરિણામ અવશ્ય મળતું દેખાય છે। 22/11 સાયન સૂર્ય ધનમાં આવે, 26/11 બુધ ધનમાં આવે। આ સમય દરમિયાન તમારા પોતાના ચાલુ કામકાજ સિવાય વધારાનું કામકાજ તમને મળે, તમે એમાં આગળ વધી શકો, ખૂબ સારા પરિણામ તમે મેળવી શકો। પણ આ સમયે મિત્ર અને સગાઓનો સાથ સહકાર જે તમને મળે છે ને એ ઓછો થઈ જાય, તો આ બાબતે પણ તમારે ખૂબ તકેદારી રાખવી જરૂરી બને છે। આ સમયમાં સંતાનો તરફથી થોડી રાહત મળતી દેખાય છે, સંતાનો તમારા સામાજિક કામોમાં તમને સાથ આપે અને વેપારમાં પણ તમારી સાથે ઊભા રહે તો તમને થોડી રાહત ચોક્કસ સંતાનો તરફથી મળે। આ સમયમાં જે લોકો લક્ઝરી વસ્તુઓનું કામ કરે છે, મેકઅપનો સામાન છે, પરફ્યુમ્સ છે, બીજા પેલા આર્ટિફિશિયલ જ્વેલરીઝ ને, એવા લોકો માટે આ સમય થોડો સારો સાબિત થાય, એ કામકાજમાં તમે સારું કમાઈ શકો, ધંધાને આગળ વધારી શકો। આ સમયમાં છે ને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં થોડુંક સંભાળવાનું છે, બે માણસને સલાહ લઈ ને તમારા પોતાના વિચારો પણ એમાં જોડીને પછી મોટું રોકાણ કરજો, નહીં તો તકલીફ તમારા માટે ઊભી થશે। આપણે ગમે ત્યારે ગમે તેવું રોકાણ કરી દઈએ ને તો આપણી મુશ્કેલીઓ વધી જાય, ઘણી વખત માલ વેચાય નહીં, પૈસા જામ થઈ જાય, ત્યારે આપણે આગળનો ધંધો નિભાવી નથી શકતા। 29/11 શુક્ર તુલામાં આવે ને પછી તમારું ભાગ્ય તમને થોડો સાથ આપી જાય, આ સમય પછી તમે કોઈ નાનકડી યાત્રા કરો ને આ યાત્રા તમારા માટે લાભદાયક રહી। તે સિવાય મિત્રો, જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, ઋણે લગતો ધંધો કરે છે, એવા લોકો માટે આ સમય સારો, બરાબર, તો એના માટે બી તમારે તકેદારી રાખવાની છે કે ભાઈ કોઈ ખોટા નિર્ણય ન લેવાઈ જાય, એની કાળજી રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય। તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય। મિત્રો, શનિની આરાધના, ઘરના વડીલોની ખાસ સેવા કરજો, લોખંડની વસ્તુ દાન કરી શકો છો, ચામડાની વસ્તુ દાન કરી શકો છો, કોઈ ગરીબને દૂધ પીવડાવી શકો છો, બરાબર, શનિ મહારાજને બદામ મરી તેલ આવી વસ્તુ દાન આપી શકો છો। બસ નાનકડી વાતો જો આપણે ધ્યાનમાં રાખીએ, નાના ઉપાય આપણે કરીએ તો આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો। હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જીંદગી। નમસ્તે મિત્રો।